કેમ છો મિત્રો? અભ્યાસમાં ડાઉટ્સ આવે છે, ગભરાવાની જરૂર નથી. આ બધાનું સોલ્યુશન ડાઉટના ટેબ ઉપર છે. તમે કોઈ પણ પ્રશ્ન ઉપર અટકી ગયા છો, તમારાથી તે પ્રશ્ન સોલ્વ નથી થઈ રહ્યો, તો ફક્ત તે તમારે પ્રશ્નનો ફોટો પાડવાનો છે, ત્યાર પછી તેને ક્રોપ કરવાનો છે અને 5 જ સેકન્ડની અંદર તમને તે પ્રશ્નનો વિડીયો સોલ્યુશન મળી જશે. પછી તમારો પ્રશ્ન હોમવર્કનો હોય, સીબીએસઈ નો હોય, યુપી, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, એમપી કે પછી કોઈ પણ બોર્ડનો હોય, તમારો પ્રશ્ન આઈઆઈટી, જેડબલઈ, નીટનો હોય કે પછી ધોરણ 6 થી 12નો હોય, આ બધાના જવાબ તમને મળશે ડાઉટના ટેબ ઉપર. તમારો પ્રશ્ન કોઈ પણ વિષયનો હોય, જેમ કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી કે સાયન્સ, આ બધા જ પ્રશ્નોના જવાબ મળશે ડાઉટના ટેબ ઉપર. અત્યારે ડાઉટના ટેબ ઉપર આવી ગયા છે કોટાની બેસ્ટ ફેકલ્ટી, જેમ કે જીબી સર, એનજી સર, આકાંક્ષા મેમ, પ્રિન્સ સર જેવા ટોપ શિક્ષકો, જેથી સારો અભ્યાસ મળશે હવે ડાઉટનટ એપ ઉપર. 3 કરોડથી વધારે બાળકો ડાઉટનટ એપ ઉપર અભ્યાસ કરી રહ્યા છે. તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ ડાઉનલોડ કરો ડાઉટનટ એપ. નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5ના પર્યાવરણ વિષયની પ્રવૃત્તિ નંબર 12, એટલે કે જે ઘરે શીખીએનો અંક 4 છે, તેની પ્રવૃત્તિ નંબર 12 મચ્છરની ઉત્પત્તિ વિશે જાણવાના છે. તો તેમાં સામગ્રી જોઈશે પ્લાસ્ટિકની પારદર્શક બોટલ, દોરો, રબર બેન્ડ, કાપડનો ટુકડો, કોરા હોય તેવું પાણી અને સ્માર્ટફોન. તો દોસ્તો, આજે આપણે એક પ્રવૃત્તિ કરવાના છીએ કે મચ્છર કેવી રીતે પેદા થાય તે જાણવાની પ્રવૃત્તિ. તો જો અહીં તમે જોઈ શકો છો ઈંડા, જેમાંથી પોરા અથવા તો લાર્વા નીકળે છે અને તેમાંથી મચ્છર બને છે. માદા મચ્છર પાણીમાં ઈંડા મૂકે, તેમાંથી ઈયળ એટલે પોરા નીકળે છે, તેમાંથી મચ્છર બને. કેટલાક મચ્છર ગંદા પાણીમાં ઈંડા મૂકે, કેટલાક મચ્છર ચોખ્ખા પાણીમાં પણ ઈંડા મૂકે છે. ઘણા લોકોને એ જ ખ્યાલ નથી કે મચ્છર પોરામાંથી બને. કેટલાક લોકો માનતા હોય છે કે પાણી ખરાબ થઈ જાય એટલે તેમાં મચ્છર થાય. આપણે તેમને હકીકત સમજાવીએ. તમારી આસપાસ ક્યાંય પણ પાણીમાં પોરા હોય તો એવું પોરાવાળું પાણી લઈ આવો, તેને બોટલમાં ભરો, અડધે સુધી જ બોટલ ભરજો. હવે બોટલના મોઢે દોરો કે રબર બેન્ડ વડે એક કાપડનો ટુકડો બાંધો, જેથી મચ્છર ઉડીને બહાર ન આવી જાય, તેને પૂરતી હવા મળી રહેશે. હવે બોટલને છાયાવાળી જગ્યામાં રાખો, રોજ દિવસમાં 2-4 વાર નિરીક્ષણ કરી લેવું. 2-3 દિવસમાં બોટલની અંદર મચ્છર ઉડતા દેખાશે. તમારા પરિવારના સભ્ય અને પડોશીને તે બતાવો અને કહો કે જોયું, પોરામાંથી જ મચ્છર પેદા થાય છે. મચ્છર ફાઇટ 1, કઈ કઈ વસ્તુઓ જોઈશે? તો કે તેલ, ચમચી અને સ્માર્ટફોન. દોસ્તો, તમને હવે ખ્યાલ આવી ગયો કે મચ્છર પાણીમાં ઈંડા મૂકે છે અને તેમાંથી પોરા થઈ અને મચ્છર બને છે. તો હવે આપણે એવું કરીશું કે જેથી મચ્છર થાય નહીં અને તેનો નાશ થઈ જાય. તે માટે તમે તમારા ઘરની આસપાસ બરાબર નિરીક્ષણ કરો. કોઈ પણ જગ્યાએ ટાંકી, માટલા, ટાયર, નારિયેળની કાચલી, ખાલી કે બિન ઉપયોગી કૂડા, કોઈ પણ વસ્તુ જોઈ લો. તેમાંથી કોઈ પણ પાત્રમાં વસ્તુમાં પાણી ભરેલું હોય તો તેને ઠાલવી દો. જો ટાંકી જેવા મોટા સાધનમાં પાણી હોય તો આપણે તેમાં 1-2 ચમચી તેલ નાખી દઈએ. તમને થશે કે તેલ નાખવાથી શું થાય? તો જુઓ, પાણીમાં તેલ નાખવાથી તે પાણીની સપાટી ઉપર ફેલાઈ જશે અને મચ્છરને પોરા છે તે પાણીમાં શ્વાસ લઈ શકતા નથી, માટે હવા લેવા માટે પાણીની સપાટી ઉપર આવે ત્યારે તેલના કારણે તે શ્વાસ નહીં લઈ શકે અને પરિણામે મરી જશે. તો ઘરે આવી અને અહીં કોષ્ટકની અંદર તમે નોંધ કરો કે ભાઈ તમે કોઈ કઈ જગ્યાએ પોરા જોયા હતા, તો તમે જ્યાં પોરા જોયા ત્યાં તેલ નાખ્યું કે તે પાણીને ઢોળી નાખ્યું, તો આ કોષ્ટકમાં તમારે લખવાનું છે, જોઈ શકો છો. તો બાળમિત્રો, આપણે શું સમજ્યા? તો કે પાણીને ઢાંકેલું રાખીશું તો મચ્છરના ઈંડા નહીં મૂકી શકે અને ઈંડા નહીં મૂકી શકે તો લાર્વા નહીં પેદા થાય અને લાર્વા નહીં પેદા થાય તો મચ્છર પણ થશે નહીં. અહીં આપણને એક પોસ્ટર બનાવવાનું કહ્યું છે. તમે જોઈ શકો છો કે મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા માટે આપણે વિવિધ પ્રકારના પોસ્ટર બનાવી શકીએ છીએ. થેન્ક યુ બાળમિત્રો.